જય સ્વામિનારાયણ બાળકો આજે આપણે ગુજરાતી વિષયમાં સમજ ઓળખ અને લેખન હવે સાદો કક્કો તો બધા શીખી જ ગયા છે આજે આપણે નવું શીખવાનું છે કાનાવાળો કક્કો કયો કક્કો કાનાવાળો કક્કો તો આજે આપણે પહેલા બાર અક્ષરી લખીશું અને પછી જ કાના વાળો કકો લખીશું તો અહીંયા જો મેં ક લીટી કરી છે અને કને કાનો કા લખેલો છે તો એવી જ રીતે આપણે નીચેથી ચાલુ કરીશું ખ લીટી ખને કાનો ખા ગ વચ્ચે લીટી ગ કા કાનો ગા ગ લીટી ઘને કાનો ગા ચ લીટી ચને કાનો ચા છ લીટી છને કાનો છા લીટી બધે તમારે વચ્ચે કરતું જ જવાનું જ

ઢનેકા નો ઢા મેં ઢ સુધી લાઈન લખી અહીંયા પછી એક ખાનું છોડીને અણ અણ ને કાનો અણા અણ લીટી અણ ને કાનો અણા પછી ત તને કાનો તા ઠ ને કા દનો દા ધને કાનનો ધા ન નનેકાનો ના પ પનેકાનો પા ફ ફનેકાનો ફા કાનો બા ભા મ વચ્ચે લીટી કરવાની મનેકાનો માં યનેકાનો યા મેં ય સુધી લખ્યું હવે ફરી એક ખાનું છોડીને ર લીટી અને રનેકાનો રા લખાશે હવે પછી લ લીટી લનેકાનો લા વ વનેકાનો વા સ સનેકાનો સા સ સનેકાનો સા. હ હનેકાનો હા અળ અળને અળા ક્ષ ક્ષણે ક્ષા. જ્ઞ જ્ઞ જ્ઞાન ત્ર ને ત્રનેકાનો ત્રા આવી જ રીતે આપણે આખી બાળક લખવાની છે ક અને કાની થી દો ત્ર અને ત્રા સુધી તો હવે ફરી આપણે રિવિઝન કરીશું ક લીટી કનેકાનો કા ખ લીટી ખને કાનો ખા ગ લીટી ગને કાનો ગા ગને કાનો ગા વચ્ચે લાઇન બધાય કરવાની ચ છ છને છનેકાનો છા જ જનેકાનો જા જ જનેકાનો જા કાનો ટા ઠ ઠનેકાનો ઠા ડ ડનેકાનો ઢા એક ખાનું છોડીને અણ લીટી કાનો અણા ત લીટી તનેકાનો તા થ થનેકાનો થા દને કાનો દા ધ કાનો ધા ન નનેકાનો ના પનેકાનો પા ફનેકાનો ફા બનેકાનો બાનેકાનો ભા મ મનેકાનો માં યનેકાનો યા ફરી એક ખાનું છોડીને ર લીટી રનેકાનો લીટી લને કને કને કા સને કાનો સા સ સને કાનો સાને કાનનો હા અળ અળને કાનો અળા ક્ષ ક્ષ ને કાનો બાળકો આવી જ રીતે આખી બારક્ષરી ક કા થી લઈને ત્ર ત્રા સુધીની લાઈન આપણે લખવાની છે અને બોલવાનું છે તો તમને બારક્ષરી સરસ આવડી જશે હવે જુઓ મેં અહીંયા સાદો ક લખ્યો છે પછી અહીંયા ક લખીને કાનો કર્યો છે કાનો એટલે લીટી કરવાની તમારે બધામાં જ એવું થશે અને કને કાનો બોલવાનો એટલે તમને ખબર પડે કે કને કાનો કા છે કાનો એટલે લીટી બધાને ખબર પડવી જ જોઈએ આ નવો કકો છે એટલે તમે એનું વારે ઘડીએ વાંચન કરશો તો તમને આવડી જશે આપણે લગતા શીખી ગયા છે પણ કાનાવાળો કક્કો પણ તમને શીખવીશ તો કને કાનો કા ખને કાનો ખા ઘ ને કાનો ઘા ઘને કાનો ઘા ચને કાનો ચા ને કાનો છા જને કાનો જા જને કાનો જા ટને કાનો ટા ઠને કાનો ઠા ડને કાનો ડા

ફ ને કાનો ફા બ ને કાનો બા ભ ને કાનો મ ને કાનો મા ય ને કાનો યા ર ને કાનો રા લ ને કાનો લા વ ને કાનો વા શને કાનો સાને ક્ષને શા હને કાળને કાનોળા ક્ષને કાનો ક્ષા જ્ઞને કાનો જ્ઞા ત્રને કાનો ત્રા તો આવી જ રીતે કક્કો બોલવાનું છે અને લખવાનું છે આપણે ફરી કક્કો લખીશું અને બોલીશું છોડી ફરી નીચે લખવાનો છે કાનો કા ખને કાનો ખા ઘને કાનો ગા ઘને કાનો ઘા ચને કાનો ચા ছনে কানো ঝা জনে কানোজা জনে কানো যা টনে কানোটা ঠনে কানো ঠা কানোডা ঢনে কানো ঢা অনেক কানো তনে কানোতা ঠনে কানো থা

ल ने कानु ल व ने कानु व स ने कानु सा श ने सा स ने सा ह ने कानु ह ड ने कानु डा क्ष ने कानु क्ष ज्ञ ने कानु હવે આપણે નીચે લખીશું સ્વર અ ઈ આવી જ રીતે અ આ ઇ સુધી તમારે સ્વર લખવાના છે તો બધાને ખબર પડી ગઈ ને કે કાનાવાળો કકો આપણે લીટી પાડીશું તો કાનો થશે એટલે પહેલાં ક લખવાનો પછી લીટી કરવાની એટલે કાનો થઈ જાય તો કને કાનો કા ખને કાનો ખા

का नो दा धने नो धा नने का नो ना का का नो पा पाने कानुनो बने नो कानु बा भने नो भा मने नो मा यने नो या रने कानो का नो ला वने कानो का नो सा શને કાનો સા શને કાનો શા અને કાનો હા અળને કાનો અળા ક્ષને કાનો ક્ષા જ્ઞને કાનો જ્ઞા ત્રને કાનો ત્રા રીતે બે વખત કાનાવાળો કક્કો સ્વર અને બારક્ષરી લખીને પૂરું કરજો ખાનાવાળી નોટમાં જ લખવાનું છે અને બોલી બોલીને જ લખજો તો તમને બધાને બારક્ષરી અને કાનાવાળો કકો બંને વસ્તુ આવડી જશે આપણે ફરી મળીશું જય સ્વામિનારાયણ